हेलो बाळको, स्वागत छे तमारो आपणा विडियो लेक्चर रेडॉक्स रिएक्शन। लास्ट विडियो नी अंदर आपणे डिस्प्रोपोर्शनेशन विषमीकरण प्रक्रिया एना विषेनी डिस्कशन करेली हती अने आ विडियो नी अंदर हवे आपणे केटलीक एवी बाबतो शीखशुं के जे मोस्टली आपणे टेक्स्ट बुकमां नथी, छतां पण आपणे ए जाणवुं जरूरी छे। एनुं डिस्कशन अत्यारे आवे छे। 3-4 नवा शब्दो अने अमुक एवा नवा मुद्दाओ लखशुं के जे आपणने नीट अने जेईना एमसीक्यू सोल्व करवा माटे बहु ज उपयोगी बनवाना छे। नोट अने पेन साथे लई लियो अने काम आપણું શરૂ કરીએ। સૌથી પહેલો આપણે આ શબ્દ સમજીએ, એમાલગમ। એમાલગમ ને ગુજરાતીમાં સરસ એવું કહેવાય, સ ની માથે બિંદુ છે, સરસ, સમરસ એવું પ્રોનાઉન્સિએશન કરી શકો। અંગ્રેજીમાં એમાલગમ કહેવાય। તો એની વ્યાખ્યા કરવી હોય તો એકદમ સહેલું છે, કોઈ પણ ધાતુ ને એચજી એટલે પારો સાથે મિશ્ર કરેલ હોય તેને એમાલગમ તરીકે ઓળખવામાં આવે। કોઈ પણ ધાતુ, માની લો કે સોડિયમ ને મર્ક્યુરી સાથે મિશ્ર કરેલી હોય તો એને લખવાની પદ્ધતિ આ છે, એને ઓબ્લિક એચજી, એટલે આને મર્ક્યુરી અને સોડિયમ નું મિશ્રણ એવું સમજવાનું। હવે જો હું શબ્દ બોલું છું મિશ્રણ, આનો અર્થ એવો થયો કે અહીંયા કઈક મિક્સ કરેલી વાત છે, મિશ્રણ। મિશ્રણ હોય તો એમાં આ બે વચ્ચે કોઈ રાસાયણિક બંધ હોતો નથી, એટલે બે સ્વતંત્ર તત્વો છે, એટલે બેના ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય જ હોવાના। હવે આને બોલાય કેમ, તો આને આમ બોલાય, સોડિયમ પાછળ શબ્દ જોડ દેવાનો એમાલગમ, અથવા ગુજરાતીમાં કેવું હોય તો સરસ, સોડિયમ સરસ એવું આને બોલાય, એને ઓબ્લિક એચજી, સોડિયમ સરસ। બીજું લખો એમજી ઓબ્લિક એચજી, આને ભૂલશું આપણે, મેગ્નેશિયમ સરસ। કોઈ પણ ધાતુ ઝિંક ને મર્ક્યુરી ની સાથે મિશ્ર કરેલી હોય તો એને ઝિંક સરસ એવું કહેવામાં આવે। તો સરસ એટલે કોઈ પણ ધાતુનું મર્ક્યુરી સાથે બનાવેલું મિશ્રણ। અને હવે આપણા આ ચેપ્ટર રિલેટેડ વાત અહીંયા લખું છું કે કોઈ પણ સરસમાં ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હોય છે। શું કામે, તો કે ઓક્સિડેશન આંક તો કોઈ સંયોજન હોય તો તત્વનો કંઈક હોય, આ તો મિશ્રણ છે અને એમાં બે તત્વો હાજર છે પણ બે બે તત્વો સ્વતંત્ર છે, એકબીજા સાથે જોડાયેલા નથી, તો પરિણામે તત્વનો ઓક્સિડેશન આંક તો શૂન્ય જ ગણવાનું થાય। એટલે આ વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ એમાલગમમાં કોઈ પણ સરસમાં રહેલી ધાતુના ઓક્સિડેશન આંકને હંમેશા શૂન્ય કન્સિડર કરવામાં આવે છે। વિડીયો પોઝ કરી આટલું લખી લ્યો, પછી બીજો શબ્દ જોઈએ। હવે બીજા શબ્દ ઉપર આવીએ, બીજો શબ્દ છે ધાતુના કાર્બોનિલ સંયોજન। ધાતુના કાર્બોનિલ સંયોજન, તો પહેલા એને વ્યાખ્યાયિત કરીએ, કોઈ પણ ધાતુ સાથે કાર્બન મોનોક્સાઇડ, એના માટે એ જ્યારે લિગેન્ડ તરીકે હોય, હવે લિગેન્ડ એટલે શું, તો અત્યારે તો ખાલી પરિચય આપી દઉં કે એક એવી સ્પીસીસ કે જે ઇલેક્ટ્રોન યુગમાં આપી અને ધાતુ સાથે સવર્ગ બંધ થી જોડાય, સવર્ગ બંધ એ નવીન પ્રકારનો બંધ છે, હમણાં એની સમજૂતી પણ આપું, વ્યાખ્યા પહેલા લખેલી, ધાતુ સાથે સીઓ, એના માટે નામ આવું છે કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલ હોય, આમ લખીએ સવર્ગ બંધ થી જોડાયેલ હોય ત્યારે તેવા સંયોજનોને ધાતુના કાર્બોનિલ સંયોજનો કહેવાય। જો તમે એટલું જાણો છો, બંધના ત્રણ પ્રકાર હોય, એક છે આયોનિક, એમાં શું થાય તો કે ઇલેક્ટ્રોનની આપ લે થાય, કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન આપે બીજો સામે મેળવતો, એટલે ધન આયન,
અને ઋણાયન વચ્ચે બંધ બનતા હોય. બીજું સહ સંયોજક છે, આ પણ તમે શીખી ગયા છો. ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ, આ તત્વ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રોકે, સામેનું તત્વ પણ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રોકે, ને એમની ભાગીદારીથી જે બંધ બને સહ સંયોજક. એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી હોય તો એક બંધ, બબે ની ભાગીદારી કરે તો બે બંધ, ત્રણ ત્રણ ની ભાગીદારી કરે તો ત્રણ. પણ હવે જે હું અહીં લખું છું તે આ ટાઈપની વાત છે, સવર્ગ બંધ. સવર્ગ બંધમાં કેવું હોય તો કે એક તત્વએ બીજા તત્વને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું આપી અને ભાગીદારીથી બંધ બનાવ્યું. એટલે આ કેવી ભાગીદારી છે કે આમાં બંધનું યુગ્મ એટલે કે જોડી કોઈ એક જ તત્વના પરમાણુની હોય. એટલે ઓલા જેવી વાત છે કે હું તમારી સાથે પાર્ટનરશિપ કરું છું પણ તમારે કઈ રોકાણ જ નથી કરવાનું, રોકાણ બધું હું કરું, છતાંય આપણી બેની પાર્ટનરશિપ એના જેવું છે. નહીંતર તો ભાગીદારીમાં અડધું રોકાણ તમે કરો, અડધું હું કરું અને આપણે એક બિઝનેસ શરૂ કરીએ, એ સહ સંયોજક બંધ. પણ બધું રોકાણ હું જ કરું અને આપણી ભાગીદારી કહેવામાં આવતી હોય તો એને સવર્ગ બંધ તરીકે ઓળખાય. ભાગીદારીમાંનું યુગ્મ એક જ તત્વ દ્વારા આપવામાં આવતું હોય તો એને સવર્ગ બંધ કહેવાય. અને સવર્ગ બંધને દર્શાવવા માટે તીરની નિશાની કરવામાં આવે, તીરની દિશા કઈ આપવા વાળાથી સ્વીકારવા વાળા તરફ હોય, એટલે એ પરમાણુએ પોતાનું યુગ્મ બીને આપી દીધું અને સવર્ગ બંધથી જોડાણ. તો અહીંયા બને છે હું કાર્બોનિલ પોતે લિગેન તરીકે, એટલે જે ઇલેક્ટ્રોન યુગમાં આપવા વાળો હોય ને એને લિગેન કહેવાય. અહીંયા એ છે ને એ લિગેન છે અને આ સ્વીકારનાર પરમાણુ છે. તો લિગેન યુગમ આપે એટલે કયો બંધ બને, સવર્ગ બંધ. ત્યારે જે સંયોજન બન્યું એને સવર્ગ સંયોજન કહેવાય. તો જયારે સીઓ લિગેન્ડ ધાતુને યુગ્મ આપીને જોડાતા હોય સવર્ગ બંધથી, ત્યારે એવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવાય. હવે એવા કેટલાક કાર્બોનિલ સંયોજનોના અહીં હું ઉદાહરણ લખું છું, જોજો ત્યાં. પેલું લખું છું FeCO5, આવા મોટા કૌંસમાં લખવામાં આવે સવર્ગ સંયોજનો. તમને જાણીને આનંદ થશે કે 12મા ધોરણમાં એક આખું ચેપ્ટર છે સવર્ગ સંયોજન. એનો અર્થ એવો થયો કે આ ટાઈપના જ સંયોજનો વિશે તમારે આખા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું આવશે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, નીટ માટે ને જેઈ માટે પાછું અગત્યનું પણ બહુ છે, કારણ કે તમે આયોનિક અને સહસંયોજક બે વિશે તો શીખેલા જ છો પણ સવર્ગ વિશે હાઈસ્કૂલ લેવલે ક્યાંય આવ્યું જ નથી. એ અહીંયા ડિટેલમાં 12મા ધોરણમાં સાયન્સમાં ભણશો. સારું, હજી એક ઉદાહરણ લખું, NiCO4. અહીંયા એ ધ્યાન રાખવાનું સી એ નવો કઈ કેપિટલ છે. જો તમે આમ લખી નાખો તો પછી આ કોબાલ્ટ ની સંજ્ઞા થઈ ગઈ ધાતુ, એમ નહીં લખવાય. ચાલો આના નામે લખી દઉં ભેગા ભેગા, આનું નામ થશે એકદમ આમાં જોઈ લઈને ખબર પડી જશે, પેન્ટા કાર્બોનિલ આયર્ન અને કાઉન્સમાં 0 એવું લખું છું. શું કામે હમણાં સમજાવ, આનું નામ થશે ટેટ્રા કાર્બોનિલ. હજી એક લખું લ્યો, CrCO6, તમે નામ કહી શકશો આનું. જુઓ ને, પેન્ટા અને કીધું કાર્બોનિલ, આનું નામ જે હતું એ લખી નાખો આયર્ન, ટેટ્રા કાર્બોનિલ નિકલ. તો હવે આનું નામ તમે ના આપી શકો, 6 માટે શબ્દ વપરાય હેક્ઝા, આનું નામ થશે હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ. પાછળ 0 તો લખવા. હવે આટલો પોર્શન કાઢી નાખું અને આપણે આની નીચે પણ પાછી એક નોંધ લખીએ છીએ, એ નોંધ આ છે કે ધાતુના કાર્બોનિલમાં ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા 0 જ હોય છે. એમાલગમમાં ધાતુનો ઓક્સિડેશન આંક 0 હોય અને આવા કાર્બોનિલ સંયોજનો હોય તો તેમાં પણ ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય, 0. અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે જો મેં બધા કૌંસમાં પાછળ 0 એવું લખેલું છે. તો કાર્બોનિલ સંયોજન અને પાછું આના સિવાય બીજું કઈ ધાતુ આરે જોડાયેલું ન હોવું જોઈએ તો જ 0.
આની આ રેન્ક એક બીજું હોય સીએલ કે બીઆર કે એવું અંદર તો પછી આ ઝીરો ના કહી શકે. તો ધાતુના કાર્બોનિલ સંયોજનોમાં ધાતુનો ઓક્સિડેશનાંક હંમેશા શૂન્ય ગણવામાં આવે. એવા પણ ક્વેશ્ચન હોય નીચેનામાંથી કયા સંયોજનમાં ધાતુનો ઓક્સિડેશનાંક શૂન્ય હશે. ચાર ઓપ્શનમાં ચાર અણુ સૂત્રો લખેલા હોય અથવા તો નામ લખેલા હોય તો એમાં તમારે ગોતવાનું. જો કાર્બોનિલ વાળું હોય ઓક્સિડેશનાંક શૂન્ય. એમાલગમમાં તો સંયોજન જ નહોતું એટલે શૂન્ય હતા. અહીંયા સંયોજન હોવા છતાંય ધાતુનું ઓક્સિડેશનાંક શૂન્ય ગણવામાં આવે. તો આ પણ મહત્વની માહિતી છે. વિડીયો પોઝ કરી આપણે લખી લો. ઓકે ચાલો આગળ વધીએ. ત્રીજો શબ્દ છે હવે ત્રીજો શબ્દ છે પ્રેક્ષક આયન. અંગ્રેજીમાં એને સ્પેક્ટેટર આયન કહેવાય. સ્પેક્ટેટર એટલે પ્રેક્ષક. તો આપણે ઘણી બધી વખતે અંગ્રેજીમાં અમુક જગ્યાએ ખોટા શબ્દોનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. ઓડિયન્સ એવું બોલીએ. ઓડિયન્સ ઓડિયો એટલે સાંભળવું. ઓડિયન્સ એટલે સાંભળનાર. રેડિયો ટેલિકાસ્ટ થતું હોય ને અને એને સાંભળવા વાળા જે હોય ને એને ઓડિયન્સ કહેવાય. પણ કઈક તમારી સામે ઘટના બને છે જેમ કે લાઈવ મેચ ચાલતો હોય ફૂટબોલ કે ક્રિકેટ કે આઈપીએલ નો અને ત્યાં જે બેઠા છે પ્રેક્ષકો એને ઓડિયન્સ ના કહેવાય. કારણ કે એ ખાલી સાંભળવા માટે નથી બેઠા, એ તો રમતને જોવા માટે બેઠા છે. તો એના માટે શબ્દ વપરાય સ્પેક્ટેટર. પ્રેક્ષક જોવું, પ્રેક્ષક એટલે જોનાર. સ્પેક્ટેટર એવો શબ્દ એમાં વપરાય. ઓડિયો એટલે તો સાંભળવું થાય તો એને સાંભળનાર કહેવાય. તો ઓડિયન્સ એટલે સાંભળનાર. ગીતનો કાર્યક્રમ હોય ને સાંભળવા જે આવ્યો હોય એને ઓડિયન્સ કહેવાય. ટાઉન હોલમાં મ્યુઝિકલ કાર્યક્રમ હોય ને બધા આપણે ભેગા થઈને સાંભળવા જાય તો એ ઓડિયન્સ. પણ ક્રિકેટ મેચ જોવા કે કોઈ વસ્તુ જોવા માટે જાય છે, સર્કસ જોવા જઈએ તો એ સાંભળવા નથી જતા, એ ખરેખર જોવા જઈએ છીએ. તો એને ત્યારે ઓડિયન્સ કહેવાને બદલે સ્પેક્ટેટર કહેવાય. આવડી કેમેસ્ટ્રીમાંથી વ્યાકરણ ક્યાં શરૂ થઈ ગયું? પણ આ તો આપણે ભાગ પડેલા છે બાળકો, પણ આપણી અંદર તો વિજ્ઞાન વ્યાકરણ ભાષા બધું જ ભેગું આવતું હોવું જોઈએ. સારું, તો અહીંયા પ્રેક્ષક આયન એવો શબ્દ છે એટલે સ્પેક્ટેટર આયન. હવે નામ ઉપરથી જ ખબર પડી જાય એમ છે કે એનું કામ શું છે, તો કે એનું કામ ખાલી જોવાનું છે. એનો અર્થ એવો થયો કે પોતે ઇન્વોલ્વ ન થાય. પાછું આ ઉદાહરણ લ્યો ને, આઈપીએલ નો મેચ જોવા સ્ટેડિયમમાં ગયા હોય તમારે ખાલી જોવાનું જ હોય. એમાં એમ ન હોય કે આ બેટ્સમેન બરાબર રમતો નથી તો હાલો હું ત્યાં વયો જાઉં એમ કહું તું હવે હાટ મારે રમવો છે, એમ ના ચાલે. આપણે ખાલી જોવું પડે. એવી જ રીતના ગીતનો કાર્યક્રમ સાંભળવા માટે ગયા હોય ટાઉન હોલમાં તો આપણે ત્યાં સ્ટેજ ઉપર જઈને એમ ન કહે લાવો હું ગાવા માંડું તમે બધા બેહો. પ્રેક્ષક છીએ, આપણું કામ ખાલી જોવાનું કે ખાલી સાંભળવાનું. તો એમાં અહીંયા પ્રેક્ષક. સર્કસમાં પણ એ ખેલ કરતા હોય ખાલી જોવાના હોય, આપણે ખેલ કરવા માંડવાના નથી હોતા. તો એવી કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે કે જેમાં અમુક આયન એવા છે જે ખાલી જોવે જ છે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એને સ્પેક્ટેટર આયન કહેવાય. જો એકાદ ઉદાહરણ પહેલા વ્યાખ્યા કરી લઈએ. રેડોક્સ પ્રક્રિયા જે આયન નો ઓક્સિડેશન આંક પ્રક્રિયકોમાં તેમજ નિપજોમાં સમાન રહેતો હોય એટલે કે બદલાતો ન હોય તેને પ્રેક્ષક આયન કહેવામાં આવે. ઉદાહરણ હું એમ કહું કે ZN એને મૂકીએ HCl માં એટલે પ્રક્રિયા આ બે વચ્ચે થાય, આમાં બની જાય ZnCl2 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. સમીકરણને સંતુલિત કરવો તો અહીં ક્લોરિન બે છે તો અહીં બે મૂકવા પડશે તો અહીં ક્લોરિન બે થશે. હાઇડ્રોજન અહીંયા બે છે તો અહીં બે પહેલેથી છે જ. ચાલો હવે બધા તત્વોના ઓક્સિડેશન આંક ગણીએ એટલે આપણને ખ્યાલ આવે. ઝીંક અત્યારે એકલું તત્વ છે, ઓક્સિડેશન આંક 0. અહીંયા ઝીંક ZnCl2 બનાવે છે એટલે ઝીંક નો ઓક્સિડેશન આંક થાય પ્લસ. તો ઝીંક નો તો ઓક્સિડેશન આંક બદલાણો એટલે ઝીંક નો ઓક્સિડેશન આંક વધતો 0 માંથી 2 એટલે આને કહેવાય ઓક્સિડેશન.
ચાલો ક્લોરિન જુઓ તો જનરલી ક્લોરિન HCl માં માઇનસ વન હોય, ક્લોરિન નો ઓક્સિડેશન માઇનસ વન છે. હવે અહીંયા જુઓ દી ક્લોરિન નો ઓક્સિડેશન કોઈ ફેરફાર થતો જ નથી. અહીંયા બે ક્લોરિન નો ટોટલ માઇનસ ટુ, અહીંયા બે ક્લોરિન નો ટોટલ તો માઇનસ ટુ થશે, તો ક્લોરિન નો ઓક્સિડેશન આંક બદલાતો જ નથી. એટલે અહીંયા ક્લોરિન શું છે, પ્રેક્ષક આયન, અને હાઇડ્રોજન અહીંયા પ્લસ વન છે, અહીંયા થઈ જાય છે ઝીરો. ઓક્સિડેશન આંક પ્લસ વન માંથી ઝીરો થાય એટલે ઓક્સિડેશન આંક ઘટ્યો, તો એનું શું થયું કહેવાય, રિડક્શન. હવે આ પ્રક્રિયા તમે હા આમ વીખી નાખો તો કહી શકો કે ઝીંક નું અહીંયા ઓક્સિડેશન થાય છે, ઝેડએન પ્લસ ટુ બને છે. એચ નું, એચ પ્લસ નું રિડક્શન થાય છે, એચ ટુ બને છે. પણ સીએલ માઇનસ ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર અનુભવતો નથી, એટલે એને પ્રેક્ષક આયન કહેવાય. હજી એક ઉદાહરણ લખીએ, FeSO4 વત્તા Mg ગિવ્સ MgSO4 વત્તા F. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ ને એના ક્ષારના દ્રાવણમાંથી કાઢી મૂકે, વિસ્થાપન પ્રક્રિયા, ધાતુનું વિસ્થાપન. તારો ઓક્સિડેશન આંક SO4 આખે આખો માઇનસ ટુ હોય, આ SO4 આખે આખો માઇનસ ટુ હોય તો Fe પ્લસ ટુ છે. હવે અહીં જોવો તો Fe એકલું તત્વ જ છે, થઈ ગયો ઝીરો. પ્લસ ટુ માંથી ઝીરો થયો, આનો તો ઓક્સિડેશન આંક બદલાણો, ઘટ્યો, રિડક્શન. અહીંયા Mg હતો ઝીરો, એ હવે SO4 આડે જોડાણો, એટલે આ આખું માઇનસ ટુ હોય તો Mg થાય પ્લસ ટુ. તો Mg નું ઓક્સિડેશન આંક ઝીરો માંથી પ્લસ ટુ થયો, વહી દો, મેગ્નેશિયમ નું ઓક્સિડેશન થયું, Fe પ્લસ ટુ નું રિડક્શન થયું. તો હું શબ્દો કેવો બોલું, ધ્યાન રાખજો, હું Fe નું રિડક્શન થયું નથી બોલતો, Fe પ્લસ ટુ નું રિડક્શન થઈને Fe ભાઈ નું, અને મેગ્નેશિયમ નું ઓક્સિડેશન થઈને Mg પ્લસ ટુ ભાઈ, તો એના ઓક્સિડેશન આંક તો બદલાણ. પણ અહીંયા SO4 માઇનસ ટુ એ આખે આખો ઓક્સિડેશન આંક માઇનસ ટુ જ રહ્યો છે, અહીંયા પણ SO4 આખે આખો માઇનસ ટુ જ જોવા મળે છે. તો અહીંયા SO4 માઇનસ ટુ એવી સ્પીસીસ છે કે જેના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એને અહીંયા શું કહેશું, પ્રેક્ષક આયન અથવા સ્પેક્ટેટર આયન. તો એવા ક્વેશ્ચન પણ હોઈ શકે MCQ માં કે નીચેની પ્રક્રિયાઓમાંથી પ્રેક્ષક આયનને ઓળખી બતાવો. પછી આપણે પ્રેક્ષક આયન ગોતવાનું કેવી રીતે, બધા એના ઓક્સિડેશન આંક ગણવાના, ઉપર લખવાના, જોવાનું કે કેમાં બદલાતો નથી, ઈઝીલી મળી જશે. વિડીયો પોઝ કરી આ પણ લખી લ્યો. ઓકે, હવે હવે કેટલાક અત્યંત મહત્વના મુદ્દા. આ બધું પણ મહત્વનું જ હતું ભાઈ, પણ હવે એનાથી પણ વધુ ઇમ્પોર્ટન્ટ. આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એવા શબ્દો સમજી ગયા છે પાઠ શરૂ થયો તો એ દરમિયાનના લગભગ બીજા પીરિયડની અંદર. પણ હવે આપણે એ ઓળખતા શીખવું છે કે કોણ સારામાં સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે, કોણ સારામાં સારો રિડક્શન કરતા તરીકે વર્તી શકે. એટલે અહીંયા મુદ્દો લખું છું, બરાબર ધ્યાનથી સમજવાની ટ્રાય કરતો, ખાલી પાકું જ નથી કરવાનું, મગજમાં બેસાડતો. જો કોઈ સ્પીસીસમાં કોઈ તત્વ તેના મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે સ્પીસીસ સારામાં સારી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. સમજો પેલા, કોઈ સંયોજનમાં કોઈ સ્પીસીસ કઈ સ્થિતિમાં હોવું જોઈએ, મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ સંયોજન શું કામ કરશે, તો કે સારામાં સારો ઓક્સિડેશન કરતા કહેવાશે. હવે આવું શું કામે,
જુઓ ધ્યાન. પેલા એક ઉદાહરણ લો, KMnO4. હવે પેલાના લેક્ચર્સમાં આપણે એક ટેબલ બનાવ્યું કે કોઈ પણ તત્વનો મહત્તમ ઓક્સિડેશનાંક કેટલો, ન્યૂનતમ કેટલો. બધા તત્વો માટે તમને આવડી જશે ભવિષ્યમાં ભણશો ત્યારે, પણ અત્યારનું ટેબલ જે મેં આપેલું હતું એ તમને યાદ હોવું જરૂરી છે. તો જુઓ, KMnO4 મેં લખ્યું, એમાં મેંગેનીઝ આનો તો ઓક્સિડેશનાંક નક્કી જ છે ભાઈ, પેલા સમૂહનું તત્વ પ્લસ વન જ હોય. આનો જુદો જુદો હોઈ શકે, અત્યારે ઈ પ્લસ સેવન ઓક્સિડેશન આંકમાં છે મેંગેનીઝ. અને આ ટેબલમાં લખ્યું હતું આપણે મેંગેનીઝમાં પ્લસ સેવન મેક્સિમમ છે. એનો અર્થ એવો થયો કે આ KMnO4 માં મેંગેનીઝ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે. એટલે શું થશે? તો કે આ સંયોજન એ સારામાં સારું ઓક્સિડેશન કરતા તરીકે વધશે. KMnO4 સારામાં સારું ઓક્સિડેશન કરતા શું કામે? કારણ કે Mn પ્લસ સેવન તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. પણ કા એવો ક્વેશ્ચન થવો જોઈએ? તો સીધી વાત ભાઈ, ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન કરતા એટલે શું? મગજમાં લઈ આવું, કોકનું ઓક્સિડેશન કરી નાખે એવું. મારા હાથના અગાઉ જોયું તો કોકનું ઓક્સિડેશન કરી નાખે એવું, એટલે કે કોકના ઇલેક્ટ્રોન લઈ લઈએ, એટલે જેના લઈ લીધા એનું ઓક્સિડેશન થયું અને મારું પોતાનું રિડક્શન થશે. કારણ કે હું ઓક્સિડેશન કરવા વાળો છું એટલે મારું થાય રિડક્શન, કોકનું હું કરું છું ઓક્સિડેશન. તો હું ઓક્સિડેશન કરતા હોઉં એનો અર્થ એવો થયો કે હું ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વાળો છું. પણ શું કામે? તો ભાઈ સીધી વાત, અત્યારે હું એવી સ્થિતિમાં છું કે જેમાં મેક્સિમમ જેટલા ગુમાવી શકતો હતો ને એટલા મેં ગુમાવી દીધેલા તો છે જ, હવે હું વધુ ગુમાવી શકું એમ નથી. મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોવું એનો અર્થ એવો થયો કે મેક્સિમમ ગુમાવી શકતા હતા એટલા ગુમાવી દીધા, હવે હું ગુમાવવાનો તો નથી. જો હું ગુમાવું તો કોકનું રિડક્શન કર્યું કહેવાય, હવે હું ગુમાવું એમ તો છું નહીં, તો હવે હું મેળવીશ. હવલા જેવી વાત છે કે ખિસ્સામાં 7 રૂપિયા છે, 1 રૂપિયો કોકને આપી શકું, 2 આપી શકું, એમ કરતા કરતા 7 મેં જો કોકને આપી દીધા હોય તો ખિસ્સો ખાલી, હવે હું કોઈને આપી શકું એમ તો છું નહીં. તો હવે હું શું કરી શકું? તો મારા પાસે ખિસ્સો ખાલી છે, તો હવે હું મેળવી શકું. જેને આપ્યા હતા એ પાછા મેળવવાના શરૂ કરી શકું. જો હું મેળવું તો મારું ભલે રિડક્શન થાય, પણ જેની પાસેથી મેળવવું છે એનું ઓક્સિડેશન થશે. ભાઈ જેટલું સમજાવી શકાતું હતું એટલું તમને સમજાયું છે. બુદ્ધિ થોડીક વાપરજો, આમાં મગજ કસવું પડશે. કન્સેપ્ટ મગજમાં બેસી ગયો તો પછી ટાઈમ જરાય નહીં પડે. તો જે પોતાની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થામાં હોવું એનો અર્થ એવો થયો કે જેટલા આપી શકતા હતા એટલા પહેલેથી કોકને દઈ દીધેલા છે, હવે શું કરવાનું? તો કે હવે તો એને ઇલેક્ટ્રોન મેળવી શકે એવી સ્થિતિ છે, એટલે કોકનું ઓક્સિડેશન કરી શકે એમ છે, એટલે સારામાં સારો ઓક્સિડેશન કરતા કહેવાય. તો કોઈ પણ સંયોજન આપી દે તમને અને તમને પૂછે કે આ સારો ઓક્સિડેશન કરતા તરીકે વધશે કે નહીં, તો એક જ કામ કરવાનું, અધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન ગણવાનો. અત્યારે અહીં ક્લોરિન પ્લસ 7 છે, હવે તમને બધાને ગણતા આવડે છે, અને ક્લોરિન માટે પ્લસ 7 એ મેક્સિમમ કહેવાય. બસ, તો અહીંયા ક્લોરિન એ સારામાં સારો ઓક્સિડેશન કરતા છે. પછી આમ લખું, H2SO4 એમાં સલ્ફર પ્લસ 6 માં છે. સલ્ફર માટે ટેબલમાં લખેલું જ હતું પ્લસ 6 મેક્સિમમ હોય છે સલ્ફર. તો સલ્ફર પણ સારામાં સારો ઓક્સિડેશન કરતા છે, કારણ કે S માટે પ્લસ 6 એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વ પોતાની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ આખું સંયોજન કેવું? સારામાં સારું ઓક્સિડેશન કરતા. હજી એક ઉદાહરણ લખી લઈએ, લ્યો ને, HNO3 નાઇટ્રોજન પ્લસ 5 માં છે, એના માટે મહત્તમ કહેવાય, સારામાં સારો ઓક્સિડેશન કરતા. H2Cr2O7 એમાં ક્રોમિયમ પ્લસ 6 માં છે, એના માટે મહત્તમ કહેવાય, સારામાં સારો ઓક્સિડેશન કરતા. આ એક મહત્વનો મુદ્દો છે કે કોઈ સ્પીસીઝમાં જો કોઈ પરમાણુ પોતાની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થામાં હોય
ત્યારે તે સ્પીસીઝ સારામાં સારી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. વિડિયો પોઝ કરીને લખી લો, પછી બીજો મુદ્દો પણ હોવો જોઈએ. ઓકે, સારું, હવે આને જવા દઉં છું, ફેરફાર કરું છું. જો કોઈ સ્પીસીઝમાં કોઈ તત્વ તેની મહત્તમને બદલે, હવે અહીંયા હું લખું છું ન્યૂનતમ, શબ્દ બદલાઈ ગયો, ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે સ્પીસીસ સારામાં સારી, હવે શું લખવું પડશે ભાઈ, રિડક્શન કરતા તરીકે વર્તે. કઈ રીતે, શું કામે, ઉદાહરણ લઈએ એટલે ખબર પડે. હવે કોઈ પોતાની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય એનો અર્થ એવો થયો, જેટલા મેળવી શકતા એટલા મેળવી હતા, હવે વધુ મેળવી શકે એમ નથી, તો હવે શું કરે, તો કે હવે આપે, કોકને આપે, તો આપવા જેને આપ્યો છે એનું રિડક્શન થાય. તો આ ભાઈને રિડક્શન કરતા એવું કહેવામાં આવે, પણ ક્યારે, ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય ત્યારે. ઉદાહરણ લઈએ, H2S, એમાં સલ્ફર -2 ઓક્સિડેશન અવસ્થામાં, યાદ કરો ટેબલમાં, મેક્સિમમ +7, મિનિમમ -2. તો અહીં S એ -2, S માટે -2 એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે, માટે H2S સારામાં સારો રિડક્શન કરતા છે. ચાલો આવી જ રીતના HCl, એમાં ક્લોરીન -1 માં છે, ક્લોરીન માટે -1 ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા થઈ, +7 મેક્સિમમ હતી. તો અહીંયા પણ Cl માટે -1 એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે, તો આ પણ સારામાં સારો રિડક્શન કરતા તરીકે વર્તે. H2O2 યાદ છે, આ H2O2 માં ઓક્સિજન અત્યારે -1 ઓક્સિડેશન અવસ્થા, જો કે આ ઉદાહરણ ને મારે આના પછીના ઓલામાં લખવું, જો ભાઈ અત્યારે એમ કરો. પછી બધી જ ધાતુ યાદ કરો, એટલે ટેબલમાં લખ્યું હતું, બધી ધાતુઓમાં એનો ન્યૂનતમ ઓક્સિડેશન હંમેશા 0 જ હોય. તો બધી જ ધાતુ એ સારામાં સારી રિડક્શન કરતા છે, પણ બધી જ એટલે કેવી, એમાં લખવું જોઈએ વિશેષણ, બધી જ સક્રિય ધાતુ સારામાં સારી રિડક્શન કરતા છે. શું કામ, તો કઈ મેળવી હકેમ તો છે જ નહીં, એને તો હવે ગુમાવવાના હોય. સોડિયમ હોય હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે, સોડિયમ ઇલેક્ટ્રોન મેળવીને એને -1 એવો આયન બને એવું ક્યારેય બનતું નથી. બધી જ સક્રિય ધાતુ એ હંમેશા સારામાં સારી રિડક્શન કરતા તરીકે વર્તી શકે. તો આ હતું રિડક્શન કરતા ક્યારે કોઈ પદાર્થ બને અને ઓક્સિડેશન કરતા ક્યારે પદાર્થ બને. તો એના ઉદાહરણો જોઈ અને તમે હવે એટલું તો નક્કી કરી જ શકો કે ઓક્સિડેશન ગણવાનું જો એ ઓછામાં ઓછો હોય, હવે ખબર પાછી પડવી જોઈએ કે આ આંકડો આના માટે ઓછામાં ઓછો છે, અને એનું ઓલું ટેબલ તમારે ફરજિયાત યાદ રાખવું જ જોઈએ, આની પહેલાના વિડીયોમાં જોઈ લેજો. ઓકે, હા, એ લખી લ્યો. પછી એક બીજો મુદ્દો જોઈએ, પછી આપણી વાત પૂરી કરશું. ઓકે, હવે ત્રીજો મુદ્દો, જો કોઈ તત્વ કોઈ સંયોજનમાં વચગાળાની ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા એમ બંને રીતે વર્તી શકે. જો કોઈ તત્વ કોઈ સંયોજનમાં વચગાળાની, એટલે મેક્સિમમ ન હોય, મિનિમમ ન હોય, ઇન્ટરમીડિયેટ હોય, તો એ ઓક્સિડેશન કરતાનું કામ એ કરી શકે, રિડક્શન કરતાનું કામ એ કરી શકે. ઉદાહરણ લઈએ તો માની લો કે આપણે આમ લખીએ, SH2SO3, તો અહીં સલ્ફર નો ઓક્સિડેશન આંક +4 છે. હવે આપણે તો જાણીએ છીએ કે સલ્ફર મેક્સિમમ +6 હોય ને મિનિમમ -2 હોય, જો એ +6 હોત તો એ ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તત, જો એ -2 હોત તો રિડક્શન કરતા તરીકે જ વર્તત. અહીં તો વચગાળાનું છે +4, એટલે ધારે
તો પોતે ઓક્સિડેશન પામીને પ્લસ સિક્સ માં જઈ શકે એટલે સામે વળણ રિડક્શન કરે, તો એવી કન્ડિશનમાં રિડક્શન કરતા તરીકે વર્તે. અને ધારે તો ઇલેક્ટ્રોન મેળવીને એસ માઇનસ ટુ સુધી પહોંચવાની ટ્રાય કરી શકે તો એ સામે વળણનું ઓક્સિડેશન કરે, તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો પ્લસ ફોર એ ઇન્ટરમીડિયેટ છે એટલે આ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. એના પછી ઉદાહરણમાં H2O2 અને ઓક્સિજન માઇનસ વન છે, તો ઓક્સિજન માટે મેક્સિમમ કયો તો કે પ્લસ ટુ, મિનિમમ કયો તો કે માઇનસ ટુ. આ માઇનસ વન માં છે, વચગાળાની ઓક્સિડેશન વસ્તુ છે. પરિણામે આ પણ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંનેનું કામ કરી શકે. એના પછી SO2, અહીંયા સલ્ફર અત્યારે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં છે, આની જેમ જ પ્લસ ફોર માં છે, દેખીતી વાત ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંનેનું કામ કરી શકે. HNO2, HNO3 નથી લખ્યું, એ ઓક્સિડેશન કરતા થાય. HNO2 અહીંયા નાઇટ્રોજન પ્લસ થ્રી અવસ્થામાં છે, તો એ પણ ઇન્ટરમીડિયેટ થઈ, કારણ કે નાઇટ્રોજન માટે મેક્સિમમ પ્લસ ફાઈવ હોય, મિનિમમ માઇનસ થ્રી હોય, એની વચ્ચે છે. ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંનેનું કામ કરી શકે. HClO3, HClO4 હોત તો ક્લોરિન પ્લસ સેવન હતું મેક્સિમમ, પણ અહીં તો પ્લસ ફાઈવ છે અને ક્લોરિન માટે મિનિમમ તો માઇનસ વન હોય છે. એનો અર્થ એવો થયો કે ઇન્ટરમીડિયેટ છે. પરિણામે આ પણ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને રીતે વર્તી છે. તો બાળકો આ ત્રણ મુદ્દાઓ બહુ જ મહત્વના હતા, આ અને એની પહેલાના બે, કારણ કે એના આધારિત ક્વેશ્ચન હશે અને એ ક્વેશ્ચનનો આન્સર તમે આ મુદ્દાઓને સમજો તો ઇઝીલી આપી શકો. જો તમે MCQ સોલ્વ કરતા હોય ને એવા ક્વેશ્ચન તમારી સામે આવ્યા હશે તો આજના આ લેક્ચર પછીથી તમને હવે થોડીક નિરાત થઈ હશે કે હા હવે આપણને આવડી જશે. સારું, તો વિડીયો પોઝ કરીને આને પણ લખી લો. આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળના નવા ટોપિક ભણશું, ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કેમ કરવી, બહુ મહત્વનો ટોપિક છે આ પાઠ માટે, એ આપણે આના પછીના વિડીયોમાં શીખવાનું શરૂ કરશું. એના માટે આપણે એક કરતા વધુ વિડીયો બનાવવા પડશે, પણ છતાંય એ આપણને પૂરેપૂરું કોન્ફિડન્સથી આવડવા ન માટે ત્યાં સુધી આપણે રેડોક્સ પ્રક્રિયાના સંતુલનના ઉદાહરણો કહી જ રાખશું. નેક્સ્ટ વિડીયો પાછા મળીએ ત્યાં સુધી.